ભયનો વાયરસ કોરોના વાયરસ કરતાં વધુ ઘાતક છે જેથી હકારાત્મક બનીને કોરોનાને માત આપી હરાવીએ વર્તમાન સમયમાં કોરોના વાયરસ શરીરમાં વ્યાપેલી બીમારીમાંથી માનસિક બીમારી વધુ બનતું જાય છે સૂતા જાગતા નજર સામે બસ એક જ શબ્દ એક જ વાત સામે આવે છે કોરોના કોરોના અને કોરોના હવે સમય આવી ગયો છે કે માનસિક રીતે મજબૂત બનીએ અને કોરોનાને ટક્કર આપીએ કારણ કે એકને એક વાત મનમાં ભરીને મરવા કરતાં મન ભરીને જીવીએ તો શું ખોટું તો ખોટી અફવાઓ અને વાતોથી વિચલિત ન થઈએ અને પોતાનું તેમજ પરિવારનું ધ્યાન રાખીએ તપોવનધામ રામપર વેકરાના સ્વામી દેવચરણ દાસ એક સરસ ઉદાહરણ આપે છે કે બે યુવાનો કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા બંનેમાં કોરોનાના લક્ષણો તેમજ સ્થિતિ બહુ એક સરખી જ હતી અને એક જ હોસ્પિટલમાં રાખી બંનેને સમાન સારવાર પણ આપવામાં આવી હતી પરંતુ એક યુવાનનું પાંચ દિવસે નિધન થયું જ્યારે બીજા યુવાન દસ દિવસમાં કોરોનાને માત આપીને ગેર પાછો ફરી આવ્યો હતો આવું કેમ બન્યું કારણ કે પહેલા યુવાનના મનમાં વ્યાપેલો ભય અને નકારાત્મકતાનો વાયરસ અને આ વાયરસ કોરોના વાયરસથી પણ વધુ ઘાતક છે આપણે જેટલા હકારાત્મક રહીશું તેટલી જ દવા પણ વધુ આપણા પર અસર કરશે તો બસ હસતા રહીએ અને આનંદિત રહીએ ભયમુક્ત બનીએ પણ બેદરકાર નહીં કોરોના જેવા લક્ષણો દેખાય તો સમયસર દવા લઈએ કારણ કે વધુ સમય લેવાથી આપણે આપણા પરિવાર માટે પણ જોખમી બની જઈએ છીએ અણધારી ઉપાધિ આવી પડે છે ત્યારે તંત્ર ખૂબ મહેનત કરી રહ્યું છે મેડિકલ પેરામેડિકલ સ્ટાફ ભગવાનનું સ્વરૂપ બની લોકોની માવજત કરી રહ્યું છે ત્યારે આપણે પણ તેમને સહકાર આપી તેમનો જુસ્સો વધારીએ અને આ અણધારી આવી પહોંચેલી ઉપાધિમાંથી બહાર આવવા તરફ પ્રયાણ કરીએ એકબીજાને ઉપયોગી થઈએ આપણી સંસ્કૃતિ પણ આપણને કાયર નહીં પણ સુરવીર બનાવે છે તો માનસિક રીતે સ્વસ્થ બનવું તો જ આ કોરોના તેમજ તેનો ભયરૂપી વાયરસ વિલય પામશે પરિવારમાં કોઈને કોરોના થાય તો તેમની સાથે પારકા જેવો વ્યવહાર ન કરીએ તેમને હૂંફ અને પ્રેમ આપીને તેની સાથે આત્મીયતા કેળવીએ પછી જુઓ કેટલી ઝડપથી તેઓ સાજા થઈ જાય છે બસ જરૂરી ગાઈડલાઇનનું પાલન કરી સોશિયલ ડિસ્ટન્સ રાખીએ પણ આત્મીયતા તો જાળવી જ રાખીએ